નમસ્કાર ખેડૂત મિત્રો, આજે જય એગ્રી સાયન્સની સમગ્ર ટીમ મહુવા તાલુકાના લોંગિયા ગામે એક કપાસના પાકમાં નિદર્શન માટે આવી છે, જેમાં જેયુ કંપનીનું જૈવિક ઇકોમેક્સનો ઉપયોગ કરેલો છે અહીંયા તમામ વિભાગમાં કપાસમાં, અને એને ખૂબ જ સારું પરિણામ મળ્યું છે. તો આપણી સાથે ખેડૂત પણ ઉપસ્થિત છે, બહુવાના વેપારી દુષ્યંતભાઈ પણ ઉપસ્થિત છે, એમના ઈશ્વરભાઈના ફાધર છે, કાકા પણ ઉપસ્થિત છે. તો અહીંયા અમે એક નિદર્શનમાં કપાસમાં જોયા પછી આપણે અભિપ્રાય તરીકે ખેડૂતનો અભિપ્રાય લઈ કે એમને ઇકોમેક્સ વાપરવાથી શું ફાયદો દેખાણો ગયા વર્ષ કરતા આ વર્ષે કેવું લાગ્યું. ઈશ્વરભાઈ તમારું નામ નહીં? ઈશ્વરભાઈ ધીરુભાઈ વરિયા, ગામ લંજા, તાલુકા મહુવા, જિલ્લો ભાવનગર. ઓકે, તમને કેવું લાગ્યું ઇકોમેક્સ માં? ઇકોમેક્સ વાવેલું છે, કલરમાં વાનમાં કુણ બધી રીતે કપાસ સારો છે, અને 50 વીઘામાં વાવ્યું છે, વીઘે કિલો, 1 વીઘામાં 1 કિલો મુજબ 50 વીઘામાં એને તમામ પાકમાં એને ખેતરમાં એને વાપર્યું છે, અને એને રિઝલ્ટમાં તમને ગયા વર્ષ ને આ વર્ષમાં કેવો તફાવત લાગ્યો? પણ વધારે સારું છે. મને તો એવું પણ તમે કીધું, ગામ ખાતે લોકોનું કેવું છે કપાસ કઈક અલગ જ છે આ વર્ષમાં, એનું કારણ છે આપણે જૈવિક ઇકોમેક્સ તમે નાખ્યું છે, 50 વીઘા કપાસમાં વાપર્યું છે. તો એમના બાપુજી પણ હાજર છે, એમને પણ પૂછીએ તમને કપાસમાં કેવું પરિણામ લાગ્યું જૈવિક ઇકોમેક્સનું? સારું છે, ફળ અને ફૂલ બધી ફાલ બધી રીતે વ્યવસ્થિત સારો છે. કપાસ ઘણો સારો છે, ફાલ પણ આપણે જોઈ શકીએ છીએ કે ફાલ પણ બહુ સારો છે, બરોબર, અને નીચે જીંડવા પણ બની ગયા છે. કપાસમાં આટલો ફાલ છે, આટલો જીંડવા છે, છતાંય કપાસ પાછો પડ્યો નથી. આ એક ગુણ છે સૌથી વધારાનો ઇકોમેક્સનો, કે જેમાં કપાસ પાછો પડતો નથી ને મૂળનો સૌથી વધારે વિકાસ થાય છે, એટલે કપાસની રોનક અને એની કોળપૂર્ણ વાન વિકાસ અને ફાલ પણ બહુ સારો આપે છે, એટલે એક ઉત્પાદનમાં સારામાં સારું વળતર આપે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો ઈશ્વરભાઈ. અને આપણી સાથે વેપારી છે દુષ્યંતભાઈ, એને પણ પૂછીએ. દુષ્યંતભાઈ કેવું છે તમને લાગે છે? ખૂબ સરસ કપાસ છે, ફિલ્ડ વિઝિટ કરી અને ફાલની અંદર બહુ સારું છે, કપાસની અંદર ફાલ ખરતો નથી એ પણ જોયું, અને હાઇટ તે 6 ફૂટ ઉપરની હાઇટ છે, અને ફાલે બહુ સારો છે. ઇકોમિક્સ વાપરેલામાં ખૂબ સારો રિઝલ્ટ મળ્યું છે ઈશ્વરભાઈ ને, તો ઇકોમિક્સ વાપરવા બદલ અમે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અભિનંદન આપીએ છીએ. સારું, એમની એક નવી પસંદગી અને નવી એક વિકલ્પ વાપરવાથી એને કપાસમાં ખૂબ જ સારું પરિણામ મળ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ ઈશ્વરભાઈ. બીજા ખેડૂતને તમારી ભલામણ શું છે? બીજાનું કહેવાનું એમ કે ઇકોમેક્સ બધા વાવો, દરેક પાકમાં ઈશ્વરભાઈની ભલામણ છે કે દરેક પાકમાં ઇકોમેક્સ વાવવું જોઈએ, જેથી આપણી જમીન બળવાન બને, પાક તંદુરસ્ત બને અને રાસાયણિક ખાતરો ઓછા દેવા પડે, એટલે આ તમામ ફાયદો ઇકોમેક્સમાં મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ જય એગ્રી સાયન્સ, કલ્પેશ પરમાર, મિટ્ટી મુસ્કુરાયગી, જય જવાન જય જૈવિક કિસાન. થેન્ક યુ.